અંકલેશ્વરમાં બંને પત્નીના મોત બાદ પત્ની વિહોણા થયેલાએ પોતાની દીકરી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે। जो के मोड़े मोड़े पर समग्र मामलो पुलिस मथके पहुंचा सगा बाप सामे बलात्कार अने पॉक्सो एक्ट हेठळ गुनो दाखल करवामां आव्यो छे। અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં ભોગ બનનારની બહેને સગા બાપ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે હું પોતે પહેલી માતાની સંતાન છું અને મારા પિતાએ બીજી નવસારીની મહિલાને પત્ની તરીકે રાખી હતી અને મારા લગ્ન પહેલા મારી પ્રથમ માતાનું 2012માં અવસાન થયું હતું, જે મારી જનિતા હતી। મારી બીજી માતાએ 3 સંતાનો છે અને બીજી માતાનું પણ વર્ષ 2020માં નિધન થયું હતું અને ત્યારથી હું મારા પિતાને ત્યાં આવતી ન હતી, પરંતુ મારી બીજી માતાના સંતાનમાં એક 14 વર્ષની મારી સાવકી બહેન હતી અને તેણીએ તેના ભાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી કે બહેન ઉપર તેના પિતા 1 વર્ષથી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેને મારી નાખવાની ધમકી આપે છે અને ફરિયાદીને તેની બહેને ફોન ઉપર વાત કરી હતી। તેને ઘરે બોલાવી હતી અને પીડિતા બહેને પોતાની મોટી બહેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। જો કે બબ્બે પત્નીથી પત્ની વિહોણો પતિ કે જે 4 સંતાનનો પિતા પોતાની જ બંને પત્નીના મૃત્યુ બાદ પોતાની હવસ પોતાની જ માસૂમ 14 વર્ષની દીકરી ઉપર છેલ્લા 1 વર્ષથી સંતોષી રહ્યો હોય તેવી ઘટના સામે આવતા ભોગ બનનારે પણ પોતાની બહેનના સહકારથી આખરે પોલીસના પગથિયા ચડવા પડ્યા હતા અને પીડિતાએ પણ છેલ્લા 1 વર્ષથી તેનો સગો બાપ તેની ઉપર શરીર સંબંધ બાંધી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેવા આક્ષેપમાં ફરિયાદી બહેને પણ સરપંચ સહિત લોકોને સાથે રાખી પોલીસ મથકમાં પોતાના જ સગા બાપ સામે બળાત્કાર પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।